હવે આગળ વાત કરીએ તો હજારો કિલોમીટરની મુસાફરી કરી સિગલ પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા. સાયબિરિયાથી અંદાજે આશરે 5000 કિલોમીટરનો અંતર કાપી ભરૂચમાં મહેમાન બન્યા પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે. ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘર આંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં આયાવાર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સિસરી જળરાશિ ધરાવતા જળ પ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પણ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે. ગુજરાતીમાં તેને ધૂમડો કહે છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતા પ્રજાતિઓ ભારે ભૂરો ધૂમડો, શ્યામસી ધૂમડો, ગુલાબી ધૂમડો, પીરા પગવાળો ધૂમડો વગેરે છે. ધૂમડો એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી માટે મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગનો હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા, પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદના આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધૂમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ આયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધૂમડો, શ્યામશીર ધૂમડો, ગુલાબી ધૂમડો, પીરા પગવાળો ધૂમડો વગેરે છે. દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે. ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષી અહીં શિયાળો ગારવા માટે આવે છે. ગુજરાતીમાં તેને ધૂમડા પણ કહે છે. સિગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સિગલ અને મોટા સિગલ, જેમાં નાના સિગલના પણ ત્રણ પ્રકાર છે. બ્લેક હેડ, જેનું માથું કાળું હોય છે, તથા બ્રાઉન હેડ, જેનું માથું બદામી હોય છે, તથા સ્લેન્ડર, જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સિગલમાં પલાસીસ ગર્લ બ્લેક હેડ, જેનું કદ મોટું અને માથું કાળું હોય છે, લેઝર બ્લેક ગર્લ, કાસ્પિયન ગર્લ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે. તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સિગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે, જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે. ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે. ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે. સિગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાંથી મોંગોલિયા, તુર્કમેનિસ્તાન, રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. આયાવાર પક્ષીઓમાં સિગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં મારો બનાવતા નથી, અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.